તો હવે વાત કરીશું ભાદરવી પૂનમના મેળા વિશે. યાત્રાધામ અંબાજીના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે. મંગળવારે ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ હોવાથી ભાવિક ભક્તો ભારે ઉમળકા સાથે માં અંબાના દર્શન માટે પહોંચી રહ્યા છે. મેળામાં પાંચમા દિવસે 3.71 લાખ ભાવિકોએ માના દર્શન કરીને ધન્યતા અનુભવી. વરસતા વરસાદમાં પણ ભક્તોનું ઘોડાપૂર માં અંબાના ધામમાં પહોંચી ગયું હતું. પાંચ દિવસની જો વાત કરીએ તો કુલ 19 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માં અંબાના દર્શન કર્યા હતા. પરંતુ મળતી માહિતી અનુસાર અંબાજીમાં દર વર્ષે કરતાં આ વર્ષે ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું જાણવા મળ્યું હતું. 7 દિવસ ચાલનારા મેળાનો આવતીકાલે 7મો અને અંતિમ દિવસ છે અને ધામધૂમથી મેળાનું સમર્પણ કાલે થશે. તો આ વિશે પર વાતચીત કરવા માટે જુહી અંબાજીથી સીધા મારા સંવાદદાતા જોડાઈ ગયા છે. જુહી, શું કહેશો ભાદરવી પૂનમના આજના દિવસ વિશે? અમે 6 દિવસના પગપાળા યાત્રા કરી સાબરમતીથી અંબાજી મંદિર આવીએ છીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ આવે છે અને હવે ધજા ચડાવવાનો કાર્યક્રમ અમારો છે. માની આરાધના કરો છો, આટલા બધા દિવસ આટલા કિલોમીટર દૂર ચાલીને આવો છો, શું ભગવાનને પ્રાર્થના કરો છો અને આ ભગવાન આપની પ્રાર્થના સ્વીકારે તેના માટે આપ શું ભક્તિ કરો છો? અમારે આ પગપાળા યાત્રા આખો સંઘ લઈને અમે દરેક યાત્રી આવવાનું મુખ્ય એક જ કારણ હોય છે કે 6 દિવસ અમારે ખૂબ જ માની ભક્તિ કરવામાં આવે છે અને એ ભક્તિના પરિણામ સ્વરૂપે અમારે અમારા કુટુંબીજનોને અમારા વેપાર ધંધાનો અમારા સંઘમાં આવનારા યાત્રિકોની દરેક મનોકામના આ માં અંબા પૂર્ણ કરે છે એવી અમને સૌને શ્રદ્ધા છે અને પરિપૂર્ણ આટલા 31 વર્ષોમાં થયેલી છે. આવનારા દિવસોમાં માં લઈ જશે ત્યાં સુધી અમારો સંઘ અવિરતપણે ચાલુ રહેશે અને આ ભક્તો પણ આવી રીતે પગપાળા સ્વરૂપે આવશે. બિલકુલ, તો ઢોલી છે, માની ધજા છે, આપની ભક્તિ છે, ને માહોલ પણ ભાદરવી પૂનમના આગલા દિવસનો છે તો થઈ જાય. ચલો બોલ. સમગ્ર માહિતી બદલ તો લાખોની સંખ્યામાં યાત્રિકો આજે પણ ત્યાં હાજર છે અને બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે સમગ્ર વાતાવરણ જે છે તે ગુંજી ઉઠ્યું.